શું થયું સાક્ષી? તું રમી કેમ નથી રહી? ચાલ ને રમીએ. ના, મને પેટમાં બહુ દુખે છે, હું ઘરે જાઉં છું. ચાલ ને. સાક્ષી, તારા સ્કર્ટ પર આ લાલ ડાઘ છે નો? અરે આ તો લોહી છે. આપણે ટીચર પાસે જવું જોઈએ. ચાલો જઈએ. લાગે છે સાક્ષીને પીરિયડ્સ આવ્યા છે. હા યાર, હવે શું? ટીચર, શું થયું? ટીચર, સાક્ષીના સ્કર્ટ પર લોહીના નિશાન છે અને આના પેટમાં બહુ જોરથી દુખી રહ્યું છે. સાક્ષી, તું ગભરાઈશ નહીં. રિયા, તું બીજા બાળકોને બોલાવીને જઈને ક્લાસમાં બેસ. હું સાક્ષીને લઈને હમણાં આવું છું. ચાલ. સાક્ષી, તારા હાથ બરાબર ધોઈ લે, ઠીક છે? હું તારી બહાર રાહ જોઉં છું. અચ્છા સાંભળ, તારી મમ્મીનો નંબર આપ મને. 9 9 9 9 6 9. અચ્છા સાંભળો. હાજી. એક નવા સ્કર્ટ અને એક હીટ બેગની વ્યવસ્થા કરી દો. ઠીક છે. સાક્ષી, જા તારી સીટ પર જઈને બેસ. તો બાળકો, આજે આપણે પીરિયડ્સ અર્થાત માસિક અંગે વાત કરીશું. એને ટાઈમ કે ચમ્સ પણ કહેવાય છે. ઓકે. પણ ટીચર, આ પીરિયડ્સ એટલે શું? તે પહેલા તમે મને એ કહો કે આપણે મોટા કેવી રીતે થઈએ છીએ? આપણા મગજના નીચેના ભાગમાં એક ગ્રંથિ હોય છે જેને પિચ્યુટરી ગ્લેન્ડ કહેવાય છે. આ ગ્રંથિ આપણા શરીરમાં નવા હોર્મોન્સ બનાવે છે જેને કારણે આપણે મોટા થઈએ છીએ. હવે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ આપણા શરીરમાં ઘણા બદલાવ આવે છે, જેમ કે લાંબા થવું, ચહેરા પર ખીલ થવા, સ્તન મોટા થવા, ગુપ્તાંગો પર વાળ આવવા, કે પછી રમકડાની જગ્યાએ મિત્રોની સંગત પસંદ આવવી. પરંતુ આનું જે મહત્વનું કામ હોય છે તે છે આપણને યુવાન બનાવવા. સામાન્ય રીતે આપણા શરીરમાં આ બદલાવ 8 થી 13 વર્ષની ઉંમરમાં શરૂ થાય છે. ટીચર, પણ પીરિયડ્સમાં લોહી કેમ? આપણા પેટનો જે નીચેનો ભાગ હોય છે ત્યાં યુટરસ એટલે કે ગર્ભાશય હોય છે. ભવિષ્યમાં બાળકનું સર્જન ત્યાં જ થાય છે અને યુટરસની બંને તરફ ઓવરી અર્થાત અંડાશય હોય છે જે આપણે મોટા થઈએ ત્યારે સ્ત્રી બીજને યુટરસ સુધી પહોંચાડે છે. યુટરસ આ સ્ત્રી બીજને સલામત રાખવા માટે ટીશ્યુની એક દિવાલ બનાવે છે જે લોહી અને પોષક તત્વથી બનેલ હોય છે. હવે આ સ્ત્રી બીજને મેલ સ્પર્મ ન મળવાથી તે આ ટીશ્યુની દિવાલ તોડીને શરીરની બહાર નીકળી આવે છે. પીરિયડ્સ દરમિયાન આપણને જે લોહી દેખાય છે તે આ ટીશ્યુની દિવાલનું જ લોહી હોય છે. કોઈકને આ 3 તો કોઈકને 7 દિવસ સુધી થાય છે અને આમ એટલે થાય છે કેમ કે બધાના શરીરની રચના અલગ હોય છે. તો શું હું માં બની જઈશ? નહીં, માં નહીં બને. પરંતુ પીરિયડ્સ આવવાનો અર્થ એ છે કે આપણું શરીર માં બનવા માટે સક્ષમ થઈ ચૂક્યું છે અને આપણા શરીરનો વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો છે. ટીચર, શું પીરિયડ્સ અમને હંમેશા થતા રહેશે? ના, પીરિયડ્સ 45 થી 55 વર્ષની ઉંમરે બંધ થઈ જાય છે જેને આપણે મેનોપોઝ કહીએ છીએ. પરંતુ ત્યાં સુધી પીરિયડ્સ મહિનામાં ઓછામાં ઓછા એક વાર તો થશે. પણ ટીચર, સાક્ષીના પેટમાં દુખાવો કેમ થાય છે? પીરિયડ્સ દરમિયાન પેટમાં પીડા થવી, મરોડ આવવી કે પછી અકળામણ થવી સામાન્ય બાબત છે. આવું એટલા માટે થાય છે કે યુટરસ ઈંડાને બહાર લાવવા માટે પોતાને દબાવે છે જેનાથી આપણને પીડાનો અનુભવ થાય છે. આ સ્થિતિમાં હીટ બેગ કે પછી ગરમ પાણીની બોટલને કપડામાં લપેટીને નીચેના ભાગમાં લગાવવાથી ઘણી રાહત મળે છે. અને હા, કેટલીક કસરતો પણ છે જે આ દરમિયાન ઘણી મદદરૂપ થાય છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે પીરિયડ્સ દરમિયાન આપણે આપણા શરીરની સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને આપણા ગુપ્તાંગોને એકદમ સાફ રાખવા જોઈએ જેથી
ઇન્ફેક્શન નું કોઈ જોખમ ન રહે. ટીચર, પણ લોહી નીકળવાથી નબળાઈ ન આવે? ના, પરંતુ જરૂરી છે કે પીરિયડ્સ દરમિયાન આપણે સંતુલિત આહાર લઈએ, જેમ કે લીલા શાકભાજી જેમાં કાર્બોહાઇડ્રેટ, વિટામિન સી અને આયર્ન ભરપૂર માત્રામાં હોય. અમને કેવી રીતે ખબર પડે કે પીરિયડ્સ ક્યારે આવશે? આ એક સામાન્ય બાબત છે. તમને જે છેલ્લે પીરિયડ આવ્યું હતું તેના પહેલા દિવસને કેલેન્ડરમાં માર્ક કરો, અને જે બીજો પીરિયડ છે તેનો પણ પહેલો દિવસ કેલેન્ડરમાં માર્ક કરો. આ બંને પીરિયડ્સ વચ્ચે જેટલા દિવસનું અંતર હોય છે તેને મેન્સ્ટ્રુઅલ સાયકલ કહેવાય છે, અને સામાન્ય રીતે તે 28-34 દિવસનું હોય છે. બે પીરિયડ્સમાં જેટલા દિવસોનું અંતર હોય છે સામાન્ય રીતે પીરિયડ્સ તેટલા દિવસો પછી જ આવે છે. આ તો ખરેખર સિમ્પલ છે. અને હા, પીરિયડ્સના દિવસોમાં સેનેટરી નેપકિન્સ હંમેશા તમારી સાથે રાખો. પણ ટીચર, આ સેનેટરી નેપકિન્સ શું હોય છે? સેનેટરી નેપકિન એક અત્યંત હાઇજેનિક શોષક વસ્તુ છે, જેનો ઉપયોગ પીરિયડ્સ દરમિયાન કરવામાં આવે છે. તે લોહીના પ્રવાહને શોષી લે છે અને પહેરેલા કપડાને ડાઘ લાગવા દેતું નથી. ટીચર, આ નેપકિનનો આપણે કેટલા દિવસ સુધી ઉપયોગ કરી શકીએ? એક નેપકિનનો ફક્ત એક જ વખત ઉપયોગ થવો જોઈએ, અને નિયમિત અંતરાય નેપકિન્સને બદલતા રહેવું જોઈએ. અને હા, ઉપયોગ કરેલા નેપકિનને હંમેશા પેપરમાં લપેટીને જ ફેંકવું. અને સૌથી જરૂરી વાત, નેપકિનનો ઉપયોગ કર્યા બાદ હાથોને બરાબર ધોવા જોઈએ. ટીચર, શું મેં સુતરાઉ કપડું વાપરી શકીએ? ના, બિલકુલ નહીં. ઘણી સ્ત્રીઓ છે જે સુતરાઉ કાપડ કે પછી સૂકા ઘાસનો ઉપયોગ કરે છે. આ ખોટું તો છે જ, સાથે સાથે તેનાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે, અને સુતરાઉ કાપડને એક જગ્યાએ ફિક્સ કરીને રાખવું પણ મુશ્કેલ છે. એટલા માટે આપણે માત્ર ને માત્ર સેનેટરી નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ. પણ ટીચર, એ દિવસોમાં મારી બહેને ઓછો અને મને કેમ વધુ પ્રવાહ આવે છે? આ પણ હોર્મોન્સની જ અસર છે. દરેક છોકરીના પ્રવાહનો સ્તર અને પીરિયડ્સનો સમયગાળો અલગ હોય છે, એટલા માટે કોઈને લોહી ઓછું તો કોઈને વધારે આવે છે. પણ હા, જો લોહી સતત અને વધુ માત્રામાં આવે તથા જો થાક લાગે તો તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ. તો બાળકો, યાદ રાખો, પીરિયડ્સમાં હંમેશા સેનેટરી નેપકિન્સનો જ ઉપયોગ કરવો જોઈએ. આ સમય ડરવાનો કે શરમ અનુભવવાનો નથી, પરંતુ ઉત્સાહ અને આનંદનો છે.